हेलो फ्रेंड्स, आज आप विषय कलसोर में एक कम दस सौ ने ईद मुबारक नी प्रवृत्ति सीखीश। आगळना वीडियो में आप अलग अलग प्रकार की रमतों विषय जाणी। आ विभाग में पण आपणे एज रमतों ने जोईशुं अने एनी प्रवृत्तिओ करीश। तो चलो सौने रमत मुबारक। प्रवृत्ति छे वाँचो, जूठ में बेसी वाँची अधूरी बात पूरी करवानुं छे तमारे। तो ए पहला आपणे बात वाँचीए। સાંજનો સમય હતો, અંધારું થવાને હજી વાર હતી। હું ખુરશીમાં બેઠી હતી, ખુરશીને હિંચકાની જેમ હલાવતી હતી। હું વિચારતી હતી કે હજી કોઈ રમવા બોલાવવા કેમ નથી આવ્યું। ત્યાં તો મેં દ્રષ્ટિની બૂમ સાંભળી, હું તો ફટાફટ બેટ લઈને રમવા દોડી। અમારા ફળિયાથી જરાક દૂર મેદાન હતું, અમે રોજ ત્યાં જ રમવા જતા। અમારું રમવાનું બરાબર જામ્યું, ત્યાં ડ્રુમિલે એક જોરદાર ફટકો માર્યો, દડો વાડામાં જતો રહ્યો। અમે દડો શોધતા હતા, ત્યાં જ મારી નજર। હવે વાત અધૂરી છે તો આપણે વાત પૂરી કરવાની છે। તમારા શબ્દોમાં કંઈ પણ તમે લખી શકો કે ત્યાં જ મારી નજર બોલ પર પડી, એટલે કે દડા પર પડી, અથવા તો તમે એમ પણ કે ભાઈ સાપ પર પડી, એવી રીતે તમે કોઈ પણ ઇમેજિન કરીને કલ્પના કરીને આ અધૂરા ચાર લીટી તમને આપી છે તો ચાર લીટી તમારે લખવાની છે। ઓકે, તો હવે આપણે આગળની પ્રવૃત્તિ કરીએ। આપી છે ગૃહ કાર્ય, આ તમારું હોમવર્ક છે। તમારા માતા પિતા, કાકા કાકી, દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા તે એમને પૂછીને નોંધ કરી લાવો। એમાંથી કોઈ પણ બે રમત કેવી રીતે રમાય તે આખા વર્ગને કહો। હવે કોણ રમતા હતા, માતા પિતા, કાકા કાકી, દાદા દાદી કે કુટુંબના કોઈ પણ સભ્ય, તો એ રમત તમારે લખવાનું છે કે કોણ રમતા હતા। અને કોષ્ટકમાં સામે આપ્યું છે રમતોના નામ, તો તમારા માતા પિતા, કાકા કાકી, દાદા દાદી કે કુટુંબના અન્ય સભ્યો કઈ રમતો રમતા હતા એના નામ લખવાના છે, અને એમની પાસેથી એમની બાળપણની રમત કઈ રીતે રમતા હતા એ તમારે જાણી લાવવાનું છે। અને આપણા ક્લાસમાં એ બે રમતો તમારે આપણા આખા ક્લાસની સામે રમવાની છે, બરાબર। હવે જોઈએ આગળની પ્રવૃત્તિ। મોટેથી ગાઓ ઓળખો, કટ કટ કણસલું, નાના મોટા પગ, મોટો ચાલે બાર ગાઉ ત્યારે નાનો માંડે ડગ। આ ઉખાણું છે, એનો જવાબ તમારે શોધી કાઢવાનો છે, બરાબર। હવે છે હસો, તો પોલીસ કહે મોડી રાત્રે લાઇટ વગર ચલાવતા રિક્ષા ચાલકને રોકીને કહે છે, આ રિક્ષા તમારી છે? રિક્ષાવાળો કહે, હા જી। પોલીસ કહે, તમારું નામ? રિક્ષાવાળો કહે, જી એ પણ મારું જ છે, રિક્ષા તમારી છે અને નામ પણ મારું જ છે। આગળની પ્રવૃત્તિ છે ત્રણ ત્રણના જૂથમાં કામ કરો, કોઈ એક ચિત્ર પસંદ કરી તેના વિશે જૂથ ચર્ચા કરો, જૂથના સભ્યો સાથે મળી તે ચિત્ર વિશે વર્ગને જણાવો। આપણને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ ચિત્રો આપણને આપ્યા છે, દસ ચિત્રોમાંથી કોઈ પણ એક ચિત્ર આપણે લઈએ અને એ ચિત્રને તમે જૂથમાં મિત્રો સાથે ચર્ચા કરો, એ પહેલાં આપણે થોડી એની ચર્ચા
करी लईए। पहला चित्रनी बात करिए तो ये चित्र नदीना किनारानु छे। नदीना किनारे घणा वृक्षों छे, एक विशाल वडलो पण छे। वडनी तो वडवाईयो होय ने, एना हिचका खावानी मजा पड़े। वडना झाड पर पक्षीओना माळा छे। एक माळो एवो छे जेमा एक काबर देखाय छे। आ काबर कलबल करीने आजूबाजूना झाड परथी अन्य काबरोने बोलावे छे। वडलानी नीचेना डरमा एक वाटोडियण कीड़ी रहती देखाय छे। तेनी बाजूना डरमा मंकोडो रहेतो हतो। आ रीते तमारे जूथमां चर्चा करीने लखवानुं छे। हवे एनी नीचेना बीजा चित्रनी थोड़ी चर्चा करी लईए। आ चित्रमां आपणने प्राणी देखाई रह्या छे अने प्राणीओ जाने संटा कुकड़ी रमता होय एम छुपायेला आपणने देखाय छे। जुओ देखाय छे ने, जिराफ झाड़नी पाछळ छुपायो छे, वाघ गुफानी पाछळ छुपायो छे, साप झाड़नी बखोलमां छे, झाड़नी ऊपर वांदरो छे। એ સિવાય તમને બીજા કયા કયા પ્રાણીઓ દેખાઈ રહ્યા છે અને એ પ્રાણીઓના નામ આપવાના અને એ ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં છુપાયા છે એ તમારે ચર્ચા કરવાની છે। આ રીતે તમારે જૂથ ચર્ચા કરવાની છે। એના પછીનું ત્રીજા ચિત્રની થોડી વાત કરી લઈએ। ઉનાળામાં આકાશમાંથી જેણે આગ વરસી રહી છે, ખટખટ અને એના દોસ્તો પરસેવાથી રેબઝેબ, સૌ પોતપોતાની પૂંછડીઓથી પવન નાખવા લાગ્યા અને ત્યારે તો પણ એમણે એમનું ઘર ન બનાવ્યું। ખટખટો ગીત ગાતો એમના મિત્રો સાથે એક ઝાડની છાંયાની નીચે બેઠા છે અને પૂંછડીથી પવન નાખી રહ્યા છે। બરાબર, હવે એના પછીનું બીજી લાઇનનું પહેલા ચિત્રની થોડી વાત કરીએ। નીચેની ડિઝાઇન અલગ અલગ આપણે દેખાય છે, એમાંથી તમને સૌથી સારી અને ગમતી ડિઝાઇન તમારે આગળ રાખવાની છે। તો આ તમારા પુસ્તકના આકારથી પણ બનાવી શકાય, પુસ્તકો વડે શું શું બનાવી શકાય અને આ બધા ચિત્રો આપણે પુસ્તકોમાંથી બનાવ્યા લાગી રહ્યા છે। બરાબર, હવે એના પછીનું ચિત્ર બટક, તો બટકડાની વાત કરીએ। આ ચિત્રમાં એક બટક અને એના પાંચ બચ્ચાઓ દેખાય છે, પરંતુ એક બચ્ચું સૌથી અલગ દેખાઈ રહ્યું છે, જે રાખોડી રંગનું અને થોડું મોટું દેખાઈ રહ્યું છે। એટલે એના બટકડાના બચ્ચાઓ એની સાથે રમવાનું ના પાડે છે કે આ અમારો ભાઈ નથી, આ તો કેવું કદરૂપું દેખાય છે, અમે એની સાથે રમવાના નથી એમ કરીને બધા બચ્ચાઓ એને ધક્કો મારે છે, કોઈ એની પર ગંદુ પાણી ફેંકે છે। એટલે બટકને ગમતું, કદરૂપા બટકને ગમતું નથી। હવે જોઈએ હનુમાનજી અને સીતાનું જે ચિત્ર છે, એમાં હનુમાનજી રામે મોકલેલો સંદેશો સીતાને કહે છે અને રામે એક વીંટી પણ એમને સાથે મોકલાવી છે, જેની ઓળખથી સીતા માતા હનુમાનજીને ઓળખે છે કે આ રામનો દૂત છે અને સીતા પોતાની વ્યથા રામને કહેવા માટે કહે છે
કે અશોકવનમાં એ ઝૂરી રહી છે, રામના વિયોગની એ વેદના પણ સહી રહી છે અને રામને વેલા મોકલવા માટે કહે છે. આ લંકાની નગરી તો સોનાથી મઢેલી છે અને એ રાક્ષસોની ભૂમિ છે. લંકાની નગરીનો રાજા રાવણ છે, એના 10 મસ્તક અને 20 હાથ છે. એ પણ ચેતવણી આપવાનું એ રામને સંદેશો કહે છે કે મારા રામને આ સંદેશો કહેજો. આ પ્રમાણે તમારા મિત્રો જોડે કોઈ પણ આમાંથી જે ચિત્ર આપ્યા છે, મતલબ એક ચિત્ર વિશે તમારે જૂથ ચર્ચા કરવાની છે.